आदर में ये रहा था स्त्री के सर में कि जी जायन ये जायन की रचना भी से आप दसुकन किया सा अभ्यास करी किया सा और मैं नहीं आदर आपने जो आ मुझे कि जे रचना पति जो आ मुझे सा और लड़ी आपने आदर दे गया था जी वस्तु आपने जो ही सा तो जे स्त्री के सर आदर से त्रण भाग में विभाजित थई जो आ मुझे सा कया त्रण भाग से कया त्रण भाग नी अंदर विभाजित थई जो सा तो पद्म जे भाग छे जेने आपने सुबे से पराकाशन करी तो કે જ્યાં પરાગ રજુ શું થશે સ્થાપન થશે સ્થાન છે આસન તૈયાર થશે પરાગ માટે એના પછીનો દંડ જેવો ભાગ રચના પરપાતની દોરી જેવી રચના કરાતો પતલો ભાગ આવેલો જોવા મળશે જેને આપણે શું કહીશું પરાગ વાહિની તરીકે ઓળખવામાં આવે છે અને એનો નીચેનો ફૂલેલો દંડ જેવી રચના ધરાવતો ભાગ આવેલો જોવા મળે છે આ ફૂલેલી રચના ધરાવતો ભાગ છે જેને આપણે શું કહેવામાં આવે છે બીજાશય તરીકે ઓળખે છે અથવા તેને આપણે શું કહીશું અંડાશય તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ આપણે આગળના અંદર જોઈ ગયેલા છે લેક્ચરની અંદર તો આ જે રચના થતી જોવા મળે છે બીજાશયમાં જે ફૂલેલો ભાગબંધી રચના છે એની અંદર શેની રચના થતી જોવા મળે છે તો મહાબીજાણુ ધાનીની રચના થાય છે અથવા તેને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો શું કહી શકીએ છીએ અંડકની રચના તરીકે ઓળખવામાં આવશે કામ બીજાશય કે અંડાશયના અંદરના ભાગે શેની રચના થાય છે મહાબીજાણુ ધાની અથવા તેને આપણે શું કહીશું અંડક તરીકે ઓળખવામાં આવશે તો આજે આપણે આ અંડકની રચના વિશે અથવા તો મહાબીજાણુ ધાનીની રચના વિશેનો અભ્યાસ કરવાનો છે તો અહીં આપણે જોઈએ છીએ મહાબીજાણુ ધાની અથવા તેને આપણે શું કહી શકીએ બીજામાં અંડકની રચના તરીકે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન પૂછાતો જોવા મળે છે ઘણી બધી વખત ત્રણ માર્ક્સમાં અને ચાર માર્ક્સની અંદર કે મહાબીજાણુ ધાનીની રચના આકૃતિ સ વર્ણવો અથવા તો અંડકની રચના આકૃતિ સ વર્ણવો છે તે આપણે અહીંયા ધ્યાનથી જોઈશું તો સામાન્ય રીતે અંડક છે એ બીજાશયની અંદર આવેલી ખૂબ જ નાની રચના ધરાવતો ભાગ આવેલો જોવા મળે છે આ જે અંડક આવેલું જોવા મળે છે એ અંડકનો ભાગ છે એ આ બીજાશયની જે દિવાલ આવેલી જોવા મળે છે એ બીજાશયની દિવાલ સાથે આ અંડક છે એ અંડક શું થયેલો હોય છે જોડાયેલો જોવા મળે છે આ જે જોડાયેલો છે બીજાશયના સ્થાન સાથે જે અંડક એ ભાગને આપણે શું કહીશું જરાયુ તરીકે ઓળખવામાં આવે છે આગળ આપણે જોઈ ગયા હતા કે જરાયુ એટલે શું તો બીજાશયની દિવાલ અને અંડક જેના વડે જોડાયેલું છે જેને આપણે શું કહેવામાં આવે છે તો જરાયુ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે એ વખતે મેં તમને બતાવ્યું કે વટાણા છે એ વટાણાને એક બાજુથી તમે ખોલો છો તો અહીંયાની જે ધરી ઉપર જ્યાંથી એ જોડાયેલો જોવા મળે છે કે જ્યાંથી જોડાયેલો ભાગ આવેલો છે એને આપણે શું કહીશું જરાયુ તરીકે ઓળખવામાં આવે છે તો આ અંડક છે એ જરાયુ સાથે જે જોડાયેલો જોવા મળે છે એ જોડાયુથી રચના છે હવે આ જે જરાયુ છે એનાથી એક નાના દંડ વડે અંડક છે એ શું છે એની સાથે બીજાશય સાથે જોડાયેલી છે તો આ જે દંડક જેવી રચના આવેલી જોવા મળે છે જેને આપણે શું કહેવામાં આવે છે અંડક નાલ અથવા તો અંડક દંડ તરીકે એને ઓળખવામાં આવે છે દંડ જેવી રચના ધ્યાનથી જોજો શું છે તો આ જે બીજાશયની દિવાલ છે કે જેની સાથે અંડક છે એ ગોઠવાયેલું જોવા મળે છે એ જે ભાગ છે જે જરાયુ કહીએ છીએ એ જરાયુ છે એ જરાયુ અને અંડક એ બંને વચ્ચેની જે રચના છે જેને આપણે શું કહીશું અંડક નાલ તરીકે અથવા તો એને આપણે શું કહેવામાં આવતું જોવા મળે છે અંડક દંડ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે આમ એની રચના થાય છે તો જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલું હોય એને આપણે શું કહીશું અંડક નાલ તરીકે અથવા તો એને આપણે શું કહીએ છીએ અંડક દંડ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે હવે આ જે ભાગ આવેલો જોવા મળે છે એ અંડક નાલ છે એ અંડક નાલની જે રચના બનતી જોવા મળે છે કે જે અંડક સાથે જોડાયેલું જોવા મળે છે આ અંડક નાલ અને અંડક જે સ્થાનેથી જોડાય છે એને આપણે શું કહીશું બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે જેમ કે આપણે બીજ વિશે ભણી ગયેલા છે 11માં આગળ તો કોઈ પણ જેમ કે આપણે વાલનું બીજ જોઈએ છે તો વાલના બીજની અંદર એક ડાગા જેવી ચાખા જેવી રચના હશે આ વાલની
બરાબર છે તો આજે ચાઠાંગે રચનાજીની ભાગ આવેલો જોવા મળશે આપણે વાલનું છે એને ઘરે પણ જોઈ શકો છો તમે એક ચાઠાજીની રચના આવેલી હશે વાલના આ ભાગની તો આજે ભાગ આવેલો જોવા મળે છે એને આપણે શું કહીશું બીજ કેન્દ્ર તરીકે એને ઓળખવામાં આવે છે આજે બીજ કેન્દ્ર છે એ શું દર્શાવે છે અંડક દંડ અને અંડક એ ભાગે શું છે જોડાયેલું જોવા મળે છે એટલે કે અંડક દંડ છે એ અંડક સાથે કયા ભાગથી જોડાયેલું છે દર્શાવવું હોય તો શું દર્શાવવું પડે બીજ કેન્દ્ર આજે બીજ કેન્દ્ર છે એ શું છે તો અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન છે એટલે અહીંયા જો આપણે આકૃતિમાં જોઈએ તો આ જે ભાગ છે શું છે અંડક દંડ જેને આપણે શું કહીશું અંડક નાલ તરીકે ઓળખીશું આજે એ જોડાયેલું છે આજે ભાગ છે એને આપણે શું કહીશું બીજ કેન્દ્ર અને આજે આખો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ અંડક તરીકે ઓળખવામાં આવે છે તો આમ બીજ કેન્દ્ર છે શું છે અંડક નાલ અને અંડકને જોડતો ભાગ આવેલો જોવા મળે છે જેને આપણે શું કહીશું બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બની છે તો આમ અંડક નાલ અને અંડકને જોડતી રચના અથવા તો એનું જે સંગમ સ્થાન આવેલું જોવા મળે છે જેને આપણે શું કહેવામાં આવે છે બીજ કેન્દ્ર આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું શું છે સંગમ સ્થાન અથવા તો જોડતી કડી રચના ધરાવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે હવે અંડકની અંદરના ભાગની વાત કરીએ છીએ તો અંડકના અંદરના ભાગની રચના છે તો અંડક છે બે આવરણ એક હોય ગળામાં એક આવરણ હોય છે ગળામાં બે આવરણ હોય છે તો એની જે રચના બનતી જોવા મળે છે તો અંડક છે એ આવરણો વડે શું છે આવરિત થતું જોવા મળે છે જેને આપણે શું કહીશું અંડક આવરણો તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જે રચના છે એમાં બે આવરણો આવેલા જોવા મળે છે સૌથી બહારનું આવરણ આવેલું જોવા મળે છે જેને આપણે શું કહીશું બાહ્ય આવરણ અને અંદરનું આવરણ છે જેને આપણે શું કહીશું અંત આવરણ તરીકે ઓળખીએ છીએ આમ અંડક છે એ અંડક બે આવરણો વડે શું છે આવરિત કર્યું જેમ કે તમે વાલના બીજની વાત કરો વાલનું બીજ છે એને તમે લેશો અને એની અંદર જોશો એને ધીમે ધીમે ખોલશો તો ઉપરનું જાડું આવરણ છે જેને આપણે શું કહીશું બાહ્ય આવરણ અને એની સાથે જોડાયેલું એકદમ પારદર્શક પતળું આવરણ આવેલું જોવા મળે છે જેને આપણે શું કહીશું અંત આવરણ જેનું કામ શું છે અંડકને રક્ષણ આપવાનું એને આપણે રક્ષણાત્મક આવરણ તરીકે પણ ઓળખીએ છીએ અંડક આવરણને કારણ કે અંદરના ભાગને શું કરે છે આવરણ રક્ષણ આપવાનું કામ કરતું જોવા મળે છે તો આમ અંડક આવરણો છે એ એક કાં તો બેની સંખ્યામાં આવેલા જોવા મળે છે વાલના બીજમાં તમે જોજો એને થોડું ખોલવાનો પ્રયત્ન કરજો ઉપરનું એકદમ સફેદ પીળાશ પડતા રંગની રચના ધરાવતો ભાગ આવેલો જોવા મળે છે જે બાહ્ય આવરણ છે અને એના અંદરના ભાગે એકદમ પારદર્શક રચના ધરાવતો પતલો ભાગ આવેલો છે જેને અંત આવરણ તરીકે ઓળખે છે તો એ પ્રકારની રચના ધરાવતો ભાગ છે બાહ્ય આવરણ અને અંડક આવરણ જે રક્ષણાત્મક આવરણો તરીકે આવેલા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે હવે એના પછીની પ્રશ્ન આવતી જોવા મળે છે કે અંડક આવરણના અંદરના ભાગેના કોષોનો એક સમૂહ આવેલો જોવા મળે છે અહીંયા આપણને આકૃતિમાં જોવા મળે છે કોષોનો સમૂહ છે આ કોષોનો જે સમૂહ આવેલો જોવા મળે છે જેને આપણે શું કહીશું પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રદેહ એટલે શું તો અંડક આવરણોથી આવરિત બનતી રચના છે એટલે કે અંડક આવરણોથી બનતી આખી આવરિત રચના છે જેને આખું આવરી લે છે એ આવર્તની રચના ધરાવતો ભાગ છે અંડક આવરણની અંદરના ભાગે જેને આપણે શું કહીશું પ્રદેહ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે આ જે પ્રદેહ છે એ શું ધરાવે છે ઘણા બધા સંચિત ખોરાક ધરાવે છે વિપુલ પ્રમાણમાં ખોરાક એટલે કે એના જે કોષો આવેલા છે પ્રદેહના એ શું ધરાવતા જોવા મળે છે તો ખોરાક સંગ્રહિત ભાગ ધરાવે છે એટલે કે ખોરાકનો સંગ્રહ થતો જોવા મળે છે આ કોષોની અંદર આ કોષો છે એ ખોરાકનો સંગ્રહ કરી અંદરના ભાગને જે આપણે પાછળ જોવાનું છે એને ભ્રૂણપુટ કહેવાય છે એ ભ્રૂણપુટને શું કરે છે જરૂરી પોષણ પૂરું પાડવાનું કામ કરતું જોવા મળે છે આમ પ્રદેહ એક મહત્વનો ભાગ આવેલો જોવા મળે છે કે જે અંદરના મહાબીજાણુ અથવા તો ભ્રૂણપુટની રચના એટલે કે આ જે ભાગ આવેલો જોવા મળે છે જેને આપણે ભ્રૂણપુટ કહીએ છીએ આખી પાછળ આખી રચના જોવાની છે ભ્રૂણપુટની તો આ જે મહાબીજાણુ અથવા તો જે ભ્રૂણપુટ છે
એને પોષણ આપવાનું કામ કોણ કરે છે? પ્રદેહ દ્વારા થતું જોવા મળે છે. પ્રદેહ ઓછા વત્તા અંશમાં હોય જ છે, એની રચના થતી જોવા મળે છે અને એના દ્વારા એ કાર્ય કરતું જોવા મળે છે. કે જે શું કરતા જોવા મળે છે? ખોરાકનો સંગ્રહ કરતા જોવા મળે છે, જે જરૂરી પોષણ પૂરું પાડી આપવાનું કામ કરે છે એની અંદર રહેલા મહાબીજાણુ અથવા તો ભૃણકુટને, અને એના દ્વારા એ શું કરે છે? કાર્ય કરતું જોવા મળે છે. આમ દરેક ની અંદર, અંડકની અંદર પ્રદેહની હાજરી જરૂરી બને છે, કારણ કે એને શું કરવાનું છે? ભૃણને જરૂરી પોષણ પૂરું પાડવાનું છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. તો આજે ભાગ આવેલો જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? તો ભૃણકુટ રચના ધરાવતો ભાગ છે. તો આજે અંદરની રચના ધરાવતો ભૃણકુટ જેને આપણે શું કહીએ છીએ? માતા જન્યુજનક તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. તો આમ મહાબીજાણુ ધ્વનિ જેને આપણે શું કહીએ છીએ? અંડક તરીકે પણ ઓળખવામાં આવતું જોવા મળે છે. તો ફરીથી એક વખત જોઈ લઈએ છીએ, અંડક છે એ શું છે? એક નાની રચના સ્વરૂપનો ભાગ આવેલો જોવા મળે છે. આ જે ભાગ આવેલો જોવા મળે છે જેમાં એક રચના છે જેને આપણે શું કહીશું? અંડક નાલ તરીકે ઓળખીએ છીએ. આ અંડક નાલ છે એ બીજાશયની આ દિવાલ આવેલી છે, એ બીજાશયની દિવાલની સાથે જરાયું વળેલો એ શું છે? ગોઠવાયેલો જોવા મળે છે અને રચના થતી જોવા મળે છે. એટલે જરાયું સાથે અંડક નાલ છે શું છે? ગોઠવાયેલો જોવા મળે છે. નાના દંડ જેવી રચના છે જેને આપણે શું કહીશું? અંડક નાલ અથવા તો અંડક દંડ તરીકે, જેમ કે આપણે વાટાણાને તમે ફોલજો, એક ધરી છે એ ધરી ગોઠવાયેલી જોવા મળે છે જેને આપણે શું કહીશું? અંડક નાલ. અને એના સાથે પછીથી વટાણા છે, આવી રીતના આ ભાગ છે અને એના દ્વારા વટાણા એની સાથે જોડાયેલા છે. ફોલીને જોશો તો તમને ખ્યાલ તરત જ આવી જશે. તો જે અહીંયા ધરી છે એની સાથે જે રચના છે, જરાય દંડ જેવી રચના છે એને આપણે શું કહીશું? અંડક નાલ અથવા તો અંડક દંડ તરીકે ઓળખવામાં આવે છે. આ અંડક નાલ એ અંડક સાથે એક રચના દ્વારા જોડાયેલું જોવા મળે છે જેને આપણે શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ અંડક નાલ અને અંડકને જોડતી રચના અથવા તો એનું સંગમ સ્થાન છે એને આપણે શું કહીશું? બીજ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા એની રચના. હવે અંદરનો ભાગ છે જેને આપણે અંડક કહીએ છીએ, તો અંડક બે આવરણો વડે આવરી બનતી રચનાથી બનેલું જોવા મળે છે જેને આપણે અંડક આવરણો કહીએ છીએ. એક બહારનું બાહ્ય આવરણ અને અંદરનું અંત આવરણ. પરંતુ અમુક જગ્યાએ એની ઉપરના ભાગે, ટોચના ભાગે અંડક આવરણથી આવરી થતા નથી, એટલે કે અંડક આવરણનો શું જોવા મળે છે? અભાવ છે. તો આવો જે અંડક આવરણના અભાવ જેવી રચના છે, નાના છિદ્ર જેવી રચના આવેલી છે કે જ્યાં અંડક આવરણથી આવરી બનતા નથી, જેને આપણે શું કહીશું? અંડક છિદ્ર અથવા તો એને આપણે બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. જે ક્યાં છે? ઉપરની તરફ ગોઠવાયેલું છે, જ્યાં અંડક આવરણનો શું છે? અભાવ આવેલો જોવા મળે છે, જેને આપણે અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આ અંડક છિદ્રની સામેની બાજુનો ભાગ આવેલો જોવા મળે છે જે તલ પ્રદેશ બનાવે છે, નીચેનો ભાગ બનાવતું જોવા મળે છે, જેને આપણે શું કહીશું? અંડક તલ તરીકે, જે નીચેનો તલ પ્રદેશ બનાવતો ભાગ આવેલો જોવા મળે છે જેને આપણે શું કહીશું? અંડક તલ તરીકે ઓળખે છે. આ જે બીજારણો છે એના અંદરના ભાગને કોષોનો સમૂહ આવેલો જોવા મળે છે જેને આપણે શું કહીશું? પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રદેહનો ભાગ આવેલો જોવા મળે છે જે આવરણો વડે ઘેરાયેલો જોવા મળે છે, એટલે કે અંત આવરણ અને બાહ્ય આવરણ વડે શું છે? ઘેરાયેલો છે. આ કોષોનો સમૂહ છે શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરતો જોવા મળે છે, જે એના અંદર રહેલા મહાબીજાણુ જરા અથવા તો ભૃણકુટ છે એ ભૃણકુટને શું કરતા જોવા મળે છે? પોષણ આપવાનું કામ કરતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના મળે છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહીશું? મહાબીજાણુ ધાની અથવા તો શું કહીએ છીએ? અંડકની રચના તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળશે.